નમસ્કાર મિત્રો, હાલમાં એક તહેવાર ચાલી રહ્યો છે. કયો તહેવાર? ચૂંટણીનો તહેવાર. જી હા, હાલમાં ચૂંટણી ચાલી રહી છે એટલે આપણે સૌ પણ ખાસ મતદાન કરવા માટે જઈએ, આપણા ફ્રેન્ડ્સની સાથે, આપણા ફેમિલી મેમ્બર્સની સાથે જઈએ. અને હા, સવારે 7 વાગે આપણે પોલિંગ બૂથ પર પહોંચી જઈએ કે જેથી આપણે શાંતિપૂર્ણ રીતે અને તડકા વગર આપણે મતદાન કરી શકીએ. અને સાથે જ કેટલીક અગત્યના ડોક્યુમેન્ટ્સ લઈ જવાનું ભૂલીએ નહીં, જેમ કે આપણું વોટર આઈડી કાર્ડ. આપણે વોટર આઈડી કાર્ડ આપણે અવશ્ય લઈ જઈએ, અને જો વોટર આઈડી કાર્ડ હાથવગું ન હોય તો આપણે ચૂંટણી પંચે કેટલાક ડોક્યુમેન્ટ્સ જાહેર કર્યા છે, જેમ કે આપણું ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે પછી આપણું આધાર કાર્ડ છે વગેરે ડોક્યુમેન્ટ આપણે અવશ્ય સાથે લઈ જઈએ. અને સાથે જ આપણને સૌને એક સ્લિપ મળી હશે, વોટર આઈડી સ્લિપ, તો એ સ્લિપ પણ આપણે અવશ્ય લઈ જઈએ, જેની અંદર આપણો આઈડી નંબર વગેરે હશે. અને સાથે જ આપણો કયું પોલિંગ બૂથ છે એનું એડ્રેસ પણ એ સ્લિપમાં હશે, એટલે આપણે એ સ્લિપ પણ ખાસ લઈ જઈએ. અને હા, આપણે સૌ મોબાઈલ ન લઈ જઈએ, કારણ કે પોલિંગ બૂથની અંદર મોબાઈલ લઈ જવાની ખાસ મનાઈ છે. એટલે જ આપણે જો પોલિંગ કરીને, એટલે કે ચૂંટણીમાં આપણે મત આપીને આપણે આપણી સેલ્ફી લેવાની હશે, આપણને ખ્યાલ છે, પરંતુ એ સેલ્ફી આપણે ઘરે આવીને જ લઈ જઈએ. કારણ કે જો આપણે એ મોબાઈલ લઈ જઈશું તો આપણે આપણી ગાડીની ડિક્કીમાં અથવા તો આપણી એક્ટિવાની ડિક્કીમાં મૂકવાનું રહેશે, કે જે જરા પણ સેફ નથી. વોટિંગ કરવા માટે આપણે ખાસ જઈએ અને વોટ આપણે આપીએ.